ગુજરાત ને પબ્લિક સ્વાગત છે તમારું આ આપણી YouTube ચેનલ ની અંદર. આવી ગયા છે સમલાણીની દુનિયામાં પાછા ગાય છે અને હવે છે ને બંદૂક આવી નથી મારા હાથમાં. આ હજી નથી આવી. આટ લઈ જો લઈ જો લઈ જો લઈ જો ગોતી જો મને બંદૂક ધમા ગોતી જો. અચ્છા બંદૂક નથી આવી. અરે રો મારી અત્યારે મળી ટોપા મળે છે વાહ. મને છે ને હું કદી ખોટો મળે નથી. હું ભગવાન નો માણસ છું, કદી ખોટું ના બોલું. બે આ બંદા વધી ગયા નું જાણ દો તમને. બેન હું ખાનગી ખૂણે હમણાં કહું. પેલા બંદા મળ્યો એક જો લૂટ કે લેવો છે. હું સ્ટાર લેલો એ બંદા શું ફાટી આમે જ મારે. હાલો લો એ હેડશોટ ઉપર જ છે એ દાયા. સર 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 ગયા કાબરા કરીને જાય એમ ફોટો મારી ગાઢીને જા વાઢી ગઈ. બોલે તો ઓન ફાયર હો. અરે હું કાબુ બહાર છું આઈ ગયો. ભાઈ તમે બે હવે મને મદદ કરવાની જરૂર નથી. હું એકલો સંભાળી લે. અરે રે જી ટોપા ઉપર ઘડી ગવા કરવાની હોય પાછો વંટે હકર હકર વંટે મારું વંટે ટોપા વંટે. હમું ન બોલતો મારી તું હમ સાજે તું શિકાને તું હમ કી લે વાહ. લાલ શિવાય મારતો નથી. બોલ એટલી બધી પ્રેક્ટિસ કરીને આવ્યો છું ગાઈસ હું તને ને ખોટું બોલે. હાસુ બોલે હાસુ ભાઈ માણા ના થાવ. આ દેખણો અમે જો પાછો જો નકરું લાલ જ મારું છું. એ ભગવાન યાર તમને બેને હામ દેજે હું બાપણો. ખોટું ના બોલતા બે લોકેશન લાલ આયુ. અરે યાર કેલ વહી ગયું યાર. કોનો હતો અકીલ મને પેટના સામે ખૂની ના હો ની મરણ લાવ કિલો સોરો નકરા પીડ્યા પીડ્યા. હવે કોઈ ભગવાન આ છે ને કાયદેસર હલકાઈ કહેવાય. કિલ સોરવેની એકાદાને છે ને સાધન સામગ્રી આપી દે હાથમાં તમારી નહીં હતી. અરે કિલ જોતું ને એ કામ કરવું પડશે. જગ્યા લેવું કિલ આપો લે નહીં માં બોલતો નહીં તમે. અરે બધું હરકાઈ નહીં કશી અપમાન જરા બાતે ઘણા લોકાઈ અસલી થઈ લોડા દેખાતું નહીં મને બરાબર એમ દેખાડે. આ ઉતારો આ બધું ઉતારો ઉતારો બધું લ્યો. કેમ આવતી ઘૂંસ્યું છે આ ઘૂંસ્યું ભૂસ્યું કાઢો બધું. વાહ ગાઈઝ આ થોડેક ક્યાં એલા. એ ભાઈ આ બંદાને જવાબ નથી હો. 38 બંદા હલાવી છે ગાઈઝ. 5 કિલ મારા થઈ ગયા છે. 10નો ટાર્ગેટ તો આમલમ કમ્પ્લીટ થાય છે. હવે તો 20 કિલનો ટાર્ગેટ થઈ જાય છે. આ બધી અફવાઓ છે ગાઈઝ. અફવાઓ પર ધ્યાન ન દેતા માણસો છે ને ગાઈઝ પોતાને બહુ ઓવર્સમાં ઠમસતા હોય ને એ બહુ મોટી ભૂલ છે. કોઈ પણ બાબત ગાઈઝ તારણો વગર ઈજા વગર ખોટી છે. યુ નો તમે કોઈકને સલાહ આપો છો અને તમે તેનું આચરણ નથી કરતા તો એનો કાંઈ મતલબ નથી. આવલા જેવું છે ગાઈઝ. તમે ગયા રસ્તામાં રેડી. હવે એક બાજુ તમે દુકાને લઈને માવો ખાતો હો અને એક બાજુ તમે તમારા છોકરાને એમ કહો ભાઈ કે બટા તું માવો ન ખાતો. એ ખોટું કહેવાય યાર. તમને છે ને ગાય ખાવાના ધંધા છે. જો કે મેં ગાય બંધ કરી દે કે તમને ગાય દેવાય છે ગાઈઝ. લાલ હવે ભાઈ પાછળ નહીં મળતા ને રેડી. હું જાઉં છું આગળની સાઈડ. મને હેલ્પ કરાવ અહીંયા થઈ ગયું. આ ઓલે જેવું છે ગાઈઝ. બે મોટા ગાયો બોલતા હોય ને ભાઈ ભક્તિનો આડંબર કરતા હોય એનો હારા લાગે. એનો ભાઈ બહુ પાછો છે ને ગઢો થઈ ગયો હોય વાહીથી. આ પાછો છોકરાનું કે ખબર બટા આપણે ગાયો નહીં બોલવા નહીં. મોટાનું આદર કરવાનું. નાના મોટાને માન સન્માન આપવાનું. કોઈને તુકારો નહીં કરવાનો. એ વાત અલગ છે કે પોતાના મા બાપને પહેલાં તુકારા ઉકારા કરીને એવું ત્યાં હામી ન થતો ને આપણે એમ હારી ન થાય. એટલે છે ને જેટલી સાદર હોય ને એટલા જ પગ બારા કાઢવાના. ખોટું હારીનું નહીં થવાનું. અને અત્યારે જે છે ને અત્યારે જે એના મા બાપની હામા થાય ને આ વડકા ભરો છો કે તમારા મનની શીખવાડવાનું આમને તેમને એ ભવિષ્યમાં તૈયાર રાખજો. એ જે મા બાપ બને ને તમે મા બાપ બનશો ભવિષ્યમાં. એટલે ભાઈ તમારો છોકરો તમારે એમ તુકારા કરશે ને એટલે ત્યારે તમને યાદ આવશે કે આ ખોટું થઈ ગયું આમ. એટલે છે ને મર્યાદામાં રહેવાનું સમજણ. હા ભલે તમે સંબંધ હોક ન હો કોઈ અજાણું શખ્સ મળ્યું છે તમારાથી ભલે એક દિવસે મોટું છે ને તો એને તુકારો ન કરો ને એ તમારી છે ને સભ્યતા કહેવાય. સમજણ એક સારા ગુણ કહેવાય. તમારા એક સારું વ્યક્તિત્વ કહેવાય. બોલ બોલ બટાય અહીંયા ખબર છે આ તું મોટો થયો ને ડોડા. આ કાંઈ જીગાભાઈ છે ને આ ડોડુથી એક દિવસ નાના છે. એક દિવસ બે દિવસ જીગો બે દિવસ આખા બે દિવસ નાનો છે.
છતાં પણ દોડું કહીને બોલાવે શરમ થઈ પડે. જો આવા આવી પેઢી છે ને, આવી પેઢીને આપણે જરૂર નથી જ્યાં છે ને માન સન્માન નું આપી શકે, સમજો ને. એટલે એટલીસ્ટ તો માન સન્માન આપવું જ પડશે, નહીં આપો તો ગાડું ખાવ. કૂતરો ચાલ ટોપા મને હું બોટા ખમજો તઈ જારી ભાઈ લે બંદા આવી જજો. મેં તમને હારે છો તું હરેક નંબર બે આવતરું થઈ ગયું. કેલ નહીં શીખે હું તને બચાવતો હતો તારું બ્લડ જો તું મરી જાતે. આ જસ્ટ હેલ્પ યુ યુ નો માય નેચર ઇઝ વેરી હાર્મફુલ વેરી કાઇન્ડ ફુલ સમથિંગ. આઈઝ મને એકચ્યુઅલીમાં ઇંગ્લિશ આવડે છે પણ આ બધા છે ને કદર નથી કરતું. મને પણ ઇંગ્લિશ આવે છે, મને હલકા મનો લેતો કાબરા તમે. જો એક ગાડી લઈને ભાગે, ગાડી હલકાવવાની તાકાત હોય તો હલકાઈ દે ને ડાબી બાજુ ગાડી આવી ભાઈ. વાહ મારું કિલ લઈ જાઓ ગાડી ખાઈ. કિલ તો અહીંયા હું કરું ઝોનમાં કેટલા બંદા છે આટલી રીતે સર્વે આવું ગાંડું સર્વે ક્યાં છે મને કોઈ દેખાતો નથી. ભાગો અહીંથી ગાડી બાડી મળે લઈ લેજો, હું કોઈ લઈને જાવ ને ભાઈ. તમારે રહેવાનું જે નાના મોટાનું રાખતો નથી મને તું કરો કરે કે મને, હું તો વડીલ છું કાયદેસર, ચાર વર્ષ મોટો છું, પાંચ વર્ષ તું કરો બુકારો કરતા ઘરે તું કરો છો કાબરાઓ તેલ વળો છો ખોટો કરી માલ લે હમણાં તું કરો બુકારો ગતિનો નહીં. હે કેવો અત્યારે એક તો ઉનાળો આવે, અત્યારે ઉનાળો આવે કાલા ખેટા કિને ગીજી ગયું મરી જા કા ફાટી કા. હમણાં કઈ કરતો હતો તું કરો વકરો કઈ નઈ તું કરો કઈ. હા હમણાં કઈ તું કરા વગર કરતો હતો ભાઈ વળી જો ગાય આવાથી તૈયાર રહ્યો. સમય પ્રમાણે છે ને કાલા વાલા કરે ને એવા માણસો થી ખાસ તૈયાર રહીજો. એ યાર આને વેરી વાય કરવો પડશે. આ ટોકન હું તારે ભેગા નહીં કીધો છે એક વાત યાદ રાખી લેજો. આ થઈ જાય આને મારશે મારશે. એ ભાઈ જેટલા પણ લોકો કઈ જોવે છે ને મારો આને આ કાળિયો અહીંયા મોટાળો હશે અહીંયા ઉડે પણ કયો એરિયા છે ડોડું જોતો. વાહ અરે થઈ જાય ને તો હું ક્યાં છું તું ક્યાં છો જોઈ લે. જીગુભાઈ બોટક છે ભાઈ ફાઇલ બાઇલ હું લગાડતો હતો. મરો જ નહીં કાબરો. બંધો છે કે તું આવે ડોડા. બંધો છે ઓલી બાજુ એને મારવા જવો પડશે. નીચેની સાઈડ હશે એ હવે શોર્ટ માં લાલ. હા ડોડું હા મારે રમી રમી શીખી જો મારી પાસે કોની પાસે લાલ. હવે આ શીખા બીવરાવતી નો ને તું કાબરા. એમ મોટેન કઈ તગડી હાલો ડબલ લેટો ફાયર વાળી. તમારી પાસે જો નોર્મલ આઈડી હોય ને ઉપર બંધો ઉતરો યાર. તમારી પાસે જો નોર્મલ આઈડી હોય ને તો તમારે કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી. 25-25 વાળા બક્ષા મળે આના. 30 વાળી એક ઓફર પડે નોર્મલ. ખર્ચો કરવો હોય તો 30 વાળી ઓફર મળે એની અંદર શોર્ટની અને લોંગની બધે ગનું નીકળે આરામથી તમારે કવર અપ થઈ જાય. અને આ બધી ડબલ રેટો ફાયર વાળી ગનની છે ને પાવરફુલ આવે બહુ પાવરફુલ. આ ગ્લો વાળો મરી ગયો એક નંબર હાલો. મારે કાંઈ કરવું જ નથી પડતું કાંઈ. જ્યારથી આ બધા મારી છત્ર સાહેબ આવે ત્યાંથી બધા પ્રો પ્લેયર બની જાઓ. મેં શીખવાડ્યું દીધું. જો કે એ વાત અલગ છે કે ટ્યુશનની ફી જે આપી નથી ટ્યુશન કરી કરીને આપ્યું એ આપ એ તો આપી દેજે તને ખબર પડી જાય. બહુ ખરાબ મારે સારો મારી લીધું. હવે ક્યાં છે કરો છો દાઈ જા. અરે એ કવર કર કવર કર. આ ઇન્જેક્શન છે રિવા કહી દે કા રિવા કહે જીગા અંદર સ્વાયર શું આ મરી જો. ઇન્જેક્શન મારવાની જરૂર નહીં. તો નાખ દિમિત્રી બીબી લે ડોળ પાડવાની જરૂરત જ નથી. બોલ કેવું રિવાય કરે બોટિયા ઘોડે. હવે બહુ પાવરફુલ સ્ટ્રોંગ ગન છે ક્યાં છે બોમ્બ નાખો પડશે. બોમ્બ નાખ ને બોલો બહાર જવાનો મરી જો ને ડોડો મરી જા. અને રીવા કીધું આવે છે હાલ ડોડા પાછળ આવી જાઓ.
માથે જા તો આજો બરો લડાઈ ઉપર વાળા મારી લીધો ગ્લુ વાળા ની કઈ ખબર નથી આ ખાનગી કોને એકને માર્યો છે દેખાય છે દોસ્તો આ એક બંદો અમે દેખાય દાયા બહુ પાવરફુલ સ્ટ્રોંગ બંદા છે આમાં બહુ સ્ટ્રોંગ બંદા છે જો 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 ન્યા શીખાય એક છે બંદો માથે એ એ બે જ બંદા બાકી ખાલી ગાઈસ ગેમ સમાપ્ત થવાની શક્યતાઓ રહી છે મારા બાર ક્યાં થઈ જાય કાઢી લે તું અહીંથી તારા બાપુજીનો જ રોડ છે ભાઈ એક તો કહે છે કોકર આ તો બાપાના પૈસા બુલેટો લઈને અહીંયા અમારી અમુક હવાળીના થવા વાળા અહીંયા કાબરાઓ પોતાના પૈસા પોતાની મહેનત લો તો હારી ના લાગો કાલે અમારે બે ત્રણ સાંભળી જવા મારા મોઢેની હાલ તૈયાર રહીએ પીસલા પડ દે જીગા બે થી ત્રણ એવી જ્ઞાન ની વાતો લઈશું જેનાથી છે ને તમે જો અમારો વિડીયો જોવા હોવ ને તો તમને એમ ન લાગે કે ખાલી ખાલી તમે એમ લાગ્યો ટાઈમ પાસ થયો તમને થોડુંક નોલેજ મળે અને અમારા તરફથી તમારું થોડુંક નોલેજ વધે ને તો અમારે આટલું કામની વસ્તુ છે ગાઈઝ કોઈ પણ વ્યક્તિને રિસ્પેક્ટ આપી એ આપણી ફરજ કહેવાય ગાઈઝ બહારના ન આપો કાંઈ ને ઘરના ન આપો ને તોય ઘણું છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરજો ગાઈઝ એટલે બધાને ખબર પડે કે રિસ્પેક્ટને શું કહેવાય અને બને રહો ચેનલની અંદર ગાઈઝ.